અમરોલી ખોડિયાલ માતાની સાલગીરાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારથી લોકો દર્શન કરવા માટે ભાવિક ભક્તોની ભીડ લાગી હતી. ખોડિયાલ માતાની સાલગીરા નિમિત્તે મહાઆરતી અને હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના અમરોલી આવાસ H4માં ખોડિયાલ માતાના મંદિર આવેલું છે, જેમાં આજરોજ ખોડિયાલ માતાની સાલગીરા નિમિત્તે સવારથી લોકો દર્શન કરવા માટે ભાવિક ભક્તોની ભીડ લાગી હતી. આજે ખોડિયાલ માતાની સાલગીરા નિમિત્તે મહાઆરતી, હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં અમરોલી અનેક વિસ્તારમાં ફરીને મંદિરે પહોંચી હતી. અનેક ભાવિક ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા. રાત્રિ દરમિયાન ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામાં પણ પ્રસિદ્ધ કલાકારો દ્વારા ડાયરો રજૂ કરવામાં આવશે. રાકેશભાઈ ગોવિંદભાઈ કુકણા. રાકેશભાઈ, કઈ જગ્યા પર માતાજીનું મંદિર આવેલું છે ને? બે દિવસના છે કાર્યક્રમ. સુરત શહેર કોસાર અમરોલી આવાસમાં મંદિર છે, H4 ગેટમાં. આવાસના અંદર જે રીતના માતાજીની ખોડિયાર જયંતિ નિમિત્તે આ પ્રોગ્રામ દર વર્ષે કરવામાં આવે છે, ગઈકાલે હવન અને એ કહ્યું છે, આજે મહાપ્રસાદી છે બપોરે અને સાંજે લોક ડાયરો છે. હમણાં બપોરે માતાજીની પાલખી યાત્રા નીકળશે. કેટલા ભાવિક ભક્તોની પ્રસાદી અને કેટલા ભાવિક ભક્તો પાલખી યાત્રા? ભાવિક ભક્તોમાં તો જે રીતના પ્રસાદીમાં જે રીતના ચાલુ હોય મહાપ્રસાદી, જેમ જેમ ભક્તો જણા આવતા રહે તે રીતના ભંડારો ચાલુ રહે છે. ડાયરાના અંદર કલાકાર છે, ભોપા ભગત છે, એમના દીકરા છે કરણ ભગત અને બિપિનભાઈ રાવલ ડાક કલાકાર છે. માતાજીની બધા સેવા પૂજા કરે છે, જે રીતના ભક્તો આવે છે અને જે રીતના માતાજી બધાના કામ કરે, રીતના સેવકો બધા જોડાતા જાય છે.